સુરતમાં લાગ્યા છે મિશન 182 ના પોસ્ટર. હવે ભાજપની નજર વિધાનસભા ચૂંટણી પર. ભાજપ પ્રદેશ પ્રમુખને શુભકામના અપાય છે. પેટા ચૂંટણી બાદ હવે મિશન 182 પર નજર છે. પેટા ચૂંટણીમાં જીત માટે કરાયા છે વખાણ. તો 8-8 બેઠક પર જે પેટા ચૂંટણી હતી તેમાં જીત મેળવ્યા બાદ હવે ભાજપ પ્રદેશ પ્રમુખને શુભકામના આપતા આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને તેમાં એક સંદેશ પણ એ છે કે હવે 182 સીટો પર નજર છે. તાજેતરમાં ગુજરાતની 8 જેટલી વિધાનસભાની બેઠકો પર પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. આ પેટા ચૂંટણીમાં ભાજપે પોતાનો ભગવો લહેરાવ્યો છે, તે પણ ભારે લીડથી. જો કે આ ચૂંટણી પહેલા જ ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે નવસારીના સાંસદ સી આર પાટીલની વરણી થઈ હતી ને તેના અધ્યક્ષ સ્થાનમાં આ ચૂંટણી યોજાયા બાદ જે રીતે 8 બેઠકો પર ભગવો લહેરાયો છે, ત્યારે નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલની વાહવાહી અને અભિનંદન આપતા પોસ્ટરો સુરત શહેરમાં લાગ્યા છે કે પ્રથમ સફળતા બાદ તેમને અભિનંદન આપવામાં આવી રહ્યા છે. જે રીતે સાઉથ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છની બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે, ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં એક મિશન 182 સીટ મેળવવા સાથેના વાહવાહી કરતા પોસ્ટરો સુરત શહેરમાં લાગ્યા છે. એટલે કે સી આર પાટીલનું કદ મોટું થાય અને સી આર પાટીલની વાહવાહી સાથે આગામી દિવસમાં જ્યારે કહી શકાય કે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે ત્યારે ટિકિટ મેળવવા માટે સી આર પાટીલની વાહવાહી કરતા પોસ્ટરો સુરત શહેરમાં જોવા મળી રહ્યા છે. કેમેરામેન પ્રદીપ ચૌબે સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. બ્રેક બાદ આપનું સ્વાગત છે. શહેરમાં કોરોના ટેસ્ટિંગમાં વધારો કરાયો છે. અમદાવાદમાં ટેસ્ટિંગ વધતા કોરોના કેસમાં પણ વધારો થયો છે. બોપલ બ્રિજ નીચે લાગી છે લાંબી કતાર. કોરોના ટેસ્ટ કરાવવા માટે લાંબી લાઇન લાગી છે. તહેવાર પૂર્ણ થતા કોરોનાના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. ગઈકાલે જ અહીંયા 56થી વધુ પોઝિટિવ કેસ આવ્યા હતા અને આજે ફરી એક વખત અહીંયા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. લાંબી કતાર લાગી છે લોકોની ટેસ્ટિંગ કરાવવા માટે, કારણ કે તહેવારી સિઝનમાં લોકો ઘણા બધા લોકોના સંપર્કમાં આવ્યા હતા, જેના કારણે લોકો પણ પોતાની જે મૂંઝવણ છે, જે ડાઉટ છે તે પણ ક્લિયર કરાવવા માટે પહોંચી રહ્યા છે. વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા પ્રણવ પાસેથી. જે પ્રણવ, ગઈકાલે પણ અહીં લાંબી કતારો જોવા મળી હતી, આજે પણ લોકો ટેસ્ટિંગ માટે અહીં પહોંચી રહ્યા છે, કારણ કે દિવાળીના તહેવાર દરમિયાન લોકો ઘણા બધા લોકોના સંપર્કમાં આવ્યા હતા. એ બજારની વાત કરીએ કે પછી પોતાના પરિવારની વાત કરીએ, શું ડાઉટ ક્લિયર કરવા માટે પણ લોકો અહીંયા પહોંચી રહ્યા છે કે તેમને કોરોના છે કે નહીં? સંધ્યાએ માની શકાય કે અમદાવાદ શહેરના તમામ જે વિસ્તારો છે, તમામ જે 4 રસ્તાઓ છે, મુખ્ય માર્ગો છે, ત્યાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, જે બોપલ બ્રિજ નીચે જોવા મળી રહી છે. લોકો મોટી સંખ્યામાં કોવિડના ટેસ્ટ કરવા માટે જે કિયોસ્કો બનાવવામાં આવ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી, ત્યાં તેઓ આવી રહ્યા છે. સૌથી નવાઈની વાત એ બહાર આવી રહી છે કે આ બોપલ બ્રિજ નીચે જ માત્ર અત્યાર સુધીમાં 70 ટેસ્ટિંગ થયા છે, તેની સામે 18 પોઝિટિવ કેસ અહીં સામે આવી ગયા છે. આપે આખો કદાચ ચોંકાવનો રહેશે, માત્ર ખાલી એક કિયોસ્કોની અંદર 70 લોકો ટેસ્ટિંગ કરાવે છે, તેની સામે 18 લોકો કોરોના પોઝિટિવ અહીં આવી રહ્યા છે. લોકો છે અહીં આવી રહ્યા છે. સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે તહેવારો હતા, દીપાવલીનો મહોત્સવ હતો, તમામ લોકોએ તેને સેલિબ્રેશન કર્યું. નવા વર્ષ દિવસે એકબીજાને શુભેચ્છાઓ અપાતી હોય છે કે આપનું આવનારું વર્ષ છે તે સ્વાસ્થ્યમય રહે, પરંતુ જે રીતે સ્થિતિ જોવા મળી રહી છે કોરોનાની, તેને લઈને કદાચ સ્વાસ્થ્ય ઉપર, અમદાવાદ ઉપર કદાચ સંકટના વાદળો અહીં દેખાતા હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે સિવિલ કેમ્પસમાં એક બેઠક બોલાવવામાં આવી હતી. તેઓએ પણ સ્વીકાર્યું હતું કે અમદાવાદ શહેર અને અન્ય રાજ્ય જે અન્ય શહેરો છે તેમાં પણ કોરોના કેસીસમાં વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ એ પણ આંકડા આવી રહ્યા હતા કે સૌથી વધુ જે કેસીસ વધી રહ્યા હતા, જે આંકડા આવી રહ્યા હતા, તે ઉત્તર ગુજરાતના જે અમુક વિસ્તારો છે તેમાં તેનું પ્રમાણ છે તે વધી રહ્યું છે. તેને લઈને પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા એક તત્કાલ એક બેઠક બોલાવવામાં આવી હતી. અગત્યની બેઠકની અંદર તમામ મુદ્દે ચર્ચા થઈ હતી અને સાથે લોકોને પણ અપીલ કરી હતી કે આપ પોતાનું ટેસ્ટિંગ છે તે કરાવો છો. બીજી વાત એ બહાર આવી રહી છે, સંધ્યા હું ફરી દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ આપણે સત્તા દર્શકોને, લોકો સાવચેત રહે, લોકો ઘરની બહાર ન જાય. નવું વર્ષ છે, લોકો ઉજવે, પરંતુ આ રીતે ના ઉજવે કે એકબીજા સાથે મુલાકાત થાય. જે આંકડાઓ બહાર આવી રહ્યા છે અને જે માહિતી બહાર આવી રહી છે સંધ્યા, માહિતી એવી છે કે લોકો પોતાની ઓફિસ જવા માટે પોતાના ગામડે ગયા હોય અથવા પછી ગામડે જવાનું છે તેને લઈને લોકો પોતે ડરના માર્યા અહીં
कोरोना टेस्टिंग करवा माटे मोटी संख्या में आवी रह्या छे, ते प्रकारनुं तारण म्युनिसिपल कोर्पोरेशन जे आरोग्य विभाग छे ते अहीं कही रह्युं छे। तेनुं कहेवुं छे के टेस्टिंग वधी रह्या छे, टेस्टिंगनुं प्रमाण वधी रह्युं छे, पण तेनी पाछळनुं मुख्य कारण ए छे કે તહેવારો બાદ જ્યારે તમામ લોકોને ઓફિસે જવાનું હોય છે, પોતાના જોબ વર્ક માટે જવાનું હોય છે, તેથી ઓફિસમાંથી કહેવામાં આવે છે કે આપ કોરોનાનું ટેસ્ટિંગ કરીને લાવો અને આપનો રિપોર્ટ ઓફિસમાં બતાવો, ત્યારબાદ જ અમે આપને ઓફિસમાં આવવા દેશું। ત્યારબાદ આપણે જોયું તો અમે સ્કૂલો પણ શરૂ થવા જવાની છે, તેને લઈને વાલીઓ પણ પોતાના બાળકોને લઈને અહીં આવી રહ્યા છે, જે મોટી એજના બાળકો હોય છે તેના પણ અહીં ટેસ્ટિંગ કરી રહ્યા છે। આવા અનેક કારણો અહીં સામે આવી રહ્યા છે, પરંતુ સૌથી ગંભીર બાબત એ છે કે કોરોનાની મહામારી વચ્ચે લોકોએ સેલિબ્રેશન કર્યું છે, લોકોએ ઉજવણી કરી છે, પરંતુ કદાચ આ ઉજવણી અહીં અમદાવાદીઓ માટે ભારે પડી હોય તેવું લાગી રહ્યું છે। માત્ર આ એક જ બોપલ બ્રિજ નીચે આપ વાત કહું છું કે 70 ટેસ્ટિંગ થયા છે, તેમાંથી 18 પોઝિટિવ આવ્યા છે। ગઈકાલે અહીં 56થી વધુ કેસ અહીં પોઝિટિવ આવ્યા હતા। આ સ્થિતિ અમદાવાદ શહેરના તમામ વિસ્તારમાં છે। અમદાવાદ શહેરનો ઘાટલોડિયા વિસ્તાર હોય, નાણપુરા વિસ્તાર હોય, પૂર્વના વિસ્તાર હોય, નિકોલ, નરોડા, આ તમામ વિસ્તારમાં સંધ્યાએ સ્થિતિ જોવા મળી રહી છે કે કોરોનાના કેસીસમાં વધારો થઈ રહ્યો છે। એસવીપી હોસ્પિટલ હોય તે આખી ફૂલ થઈ છે, અને તેની સાથે જો માનીએ તો જે સિવિલ હોસ્પિટલ છે અમદાવાદ સિવિલ અસારવા, તેમાં પણ નવા વોર્ડ ઊભા કરવાની સ્થિતિ ઊભી થઈ છે, તે પ્રકારની માહિતી હાલ બહાર આવી રહી છે। જી જી પ્રણવ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો તહેવારોમાં વકર્યો છે કોરોના અને ટેસ્ટિંગ કરાવવા માટે હવે લોકો પણ સામે ચાલીને આવી રહ્યા છે, કારણ કે આ દિવાળીના જે શોપિંગ કરી હોય ત્યારબાદ પરિવાર સાથે મેળ મિલાપ પણ તેમનો થયો છે, અને તેના કારણે જ જે કેસીસ છે તે પણ વધી રહ્યા છે, કારણ કે એ સમય ખ્યાલ નથી હોતું કે કયો વ્યક્તિ પોઝિટિવ છે। તો અમદાવાદમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસ વધી રહ્યા છે। 31 ઓક્ટોબરે 19 કેસ હતા, નવેમ્બર મહિનાથી કેસમાં વધારો થયો છે। સિવિલમાં એક્ટિવ કેસ 616 છે, ઓક્સિજન બેડ ફૂલ હોવાની પણ શક્યતા છે। તો હોસ્પિટલો હવે ઉભરાઈ રહી છે કોરોનાના જે દર્દીઓ છે તેનાથી, અને ખાસ કરીને જે આઈસીયુ વોર્ડ છે ત્યાં પણ સંખ્યા વધી રહી છે। મહિનો ચાલુ થયો છે, દરરોજના હિસાબમાં પેશન્ટો વધી રહ્યા છે। ટ્રાયેજ એટલે સૌથી ડિફિકલ્ટ અને સૌથી સિરિયસ પેશન્ટ આવતી જગ્યા છે, ત્યાં આગળ રોજે રોજ એ વધી રહ્યા છે, અને છેવટે હવે વી આર અરાઉન્ડ 100 પર ડે। ઓપીડીમાંથી જે આવતા પેશન્ટો હોય એ અલગ છે। 31/10ના દિવસે અમારી પાસે સારામાં સારું સર્વાયું હતું, 19 જ પેશન્ટ ટ્રાયેજમાં આવ્યા હતા, અને ઓવરઓલ એડમિશન 200 થી 250ની વચ્ચે હતા। ત્યારથી વધી અને ગઈકાલનો આંકડો 616 પહોંચ્યો છે ઇન્ડોર પેશન્ટ્સ। એ લગભગ બધા પેશન્ટો બહુ જ સિરિયસ હોય છે, જે નોન વેન્ટિલેટરી નોન ઓક્સિજન બેડ્સ છે એ એટલા ભરાયા નથી, પરંતુ વેન્ટિલેટરી બેડ સંપૂર્ણ રીતે ફૂલ પેક ચાલી રહ્યા છે, એન્ડ વી આર ફેસિંગ ધેટ ક્રાઇસિસ। અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર ખોલવાનો મામલો છે, કેમ્પ હનુમાન મંદિર ખોલવા અંગે બેઠક મળશે, મંદિરના ટ્રસ્ટી અને આર્મી અધિકારીઓની બેઠક મળશે, શાહીબાગના પીઆઈ પણ બેઠકમાં રહેશે હાજર, એસઓપી સાથે મંદિર ખોલવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે। તો કોરોના કાળના કારણે મંદિર બંધ છે, ભક્તોની સુરક્ષાને લઈને, સ્વાસ્થ્ય સુરક્ષાને લઈને આ મંદિર બંધ રાખવામાં આવ્યું છે છેલ્લા ઘણા સમયથી। જોકે એ પ્રકારની માંગ પણ થઈ રહી છે કે મંદિર ખોલવામાં આવે, જે સરકારી ગાઈડલાઈન છે તે મુજબ જ તેનું પાલન કરવામાં આવશે અને ભક્તોને તે રીતે જ પ્રવેશ આપવામાં આવશે, પરંતુ તેમ છતાં મંદિર બંધ છે। હવે એક મીટિંગ મળવા જઈ રહી છે, ત્યારબાદ જોવાનું રહેશે કે શું નિર્ણય લેવામાં આવે છે કેમ્પ હનુમાન મંદિર ખોલવાને લઈને।